નવસારી સહિત જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ, રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રાજ્યમાં મેઘતાંડવ ફરી એકવાર જોવા મળી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારના 6-10 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 8 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 1.25 ઇંચ ખાબક્યો છે. તો રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે. નવસારી શહેર સહિત જિલ્લાને મેઘરાજાએ ગમરોળી નાખ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા જનજીવન ઠપ થયું છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાત્રે અચાનક પાણી આવી જતા લોકો પોતાની કિંમતી સામાન મૂકીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા છે. નવસારી જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર 2 કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર વહેતી થઈ છે, તો પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહેતી થતાં મોટું સંકટ વર્તાઈ રહ્યું છે. જ્યારે કાવેરી નદી પણ 2 કાંઠે વહેતી થઈ 13 ફૂટ ઉપર પહોંચી છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. છેલ્લા 24 કલાકમાં નવસારીમાં થયેલ વરસાદ અને ઉપરવાસમાં થયેલ વરસાદના કારણ હાલ નવસારી જિલ્લાની 3 ને 3 નદીઓ અંબિકા, પૂર્ણા અને કાવેરી 3ની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચવામાં આવી છે. પણ અત્યારે કોઈ વરસાદ નવસારી જિલ્લામાં પણ રોકાઈ ગઈ છે અને રૂકી ગઈ છે અને ઉપરવાસમાં પણ થમી ગઈ છે. એમના લીધે અત્યારે ભયજનક સપાટી આવતા સમયમાં વધવાની શક્યતા ઓછી છે. સાથે સાથે તંત્ર દ્વારા કમ્પ્લીટ તૈયારી છે. તંત્ર એક્ટિવ છે, સજગ છે. છેલ્લા 12 કલાકમાં 160 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ આજે હાલ અત્યારે 2 RNB સ્ટેટના 2 રસ્તાઓ બંધ છે અને RNB પંચાયતના 53 જેટલા રસ્તાઓ બંધ છે. હાલ પેનિક થવાની કોઈ પરિસ્થિતિ નથી, પણ દરેક નવસારીના રહેવાસીઓને અમારી વિનંતી છે કે તંત્ર દ્વારા આપવામાં આવતી દરેક સૂચનાનું પાલન કરે અને જ્યારે સ્થળાંતરની સૂચના આપવામાં આવે તો લોકો સહયોગ કરે અને જ્યાં જરૂર નહીં હોય ત્યાં સુધી ઘરમાં રહે અને તંત્રની આપેલ સૂચનાઓનું પૂર્ણતયા પાલન કરીને એ સહયોગ આપે.